નમસ્કાર મિત્રો, એમએસએમઈ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિની અંદર જે જગ્યાઓ આવી છે એ અંતર્ગત વાત કરીશું લાયકાત શું છે અને કઈ કઈ જગ્યાઓ ઉપર ભરતી થવા પાત્ર છે અને તમારે કઈ તારીખ સુધી અરજી કરવાની છે, તો એની સંપૂર્ણ માહિતી આજના વિડીયો અંદર જાણીશું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક શેર જરૂર કરજો, જેથી આવનારી કોઈ પણ વિગત હોય તો તમારા સુધી પહોંચી શકે. તો ચલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. આ મિત્રો જાહેરાત જોઈ શકો છો, ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ સુરત નવી સરદાર માર્કેટ કુંભાર સુરત ખાતે જગ્યાઓ આવેલી છે. એ અંતર્ગત પહેલી જગ્યા છે આસિસ્ટન્ટ સેક્રેટરી, ટોટલ જગ્યા એ છે. લાયકાતની આપણે વાત કરીએ, BBA અને 5 વર્ષનો અનુભવ તમારે હોવો જોઈએ અથવા MBA 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ, સાથે તમારે ગુજરાતીનું જ્ઞાન પણ હોવું જોઈએ અને તમારી ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. હવે બીજી જગ્યા છે ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ, ટોટલ જગ્યા એક છે. લાયકાત રહેશે BCOM LLB અથવા MCOM LLB કરેલું હોવું જોઈએ, ઓછામાં ઓછા 3 થી 4 વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ હોવો જોઈએ, સાથે કોમ્પ્યુટર ઇન્ટરનેટ અને ગુજરાતી ભાષાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. ઉંમર તમારી છેલ્લામાં છેલ્લી 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. હવે મિત્રો ત્રીજી જગ્યા છે ઇન્સ્પેક્ટર, ટોટલ 5 જગ્યાઓ છે. તો લાયકાત રહેશે BCOM ઓછામાં ઓછું 3 થી 4 વર્ષનો ફિલ્ડનો અનુભવ હોવો જોઈએ, કોમ્પ્યુટર હોવો જોઈએ અનુભવ અને ગુજરાતી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ અને 30 વર્ષથી વધુ ઉંમરનો હોવી જોઈએ. આની અંદર ફક્ત પુરુષો અરજી કરી શકશે. હવે મિત્રો ક્લાર્કની અંદર 2 જગ્યાઓ છે, તમે જોઈ શકો છો. એની અંદર કોમ્પ્યુટરનું જ્ઞાન સાથે સ્નાતક એટલે કે BA કરેલું હોય, BCOM કરેલું હોય, MCOM કરેલું હોય અથવા BSc કરેલું હોય તો પણ તમારી જોડે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ, એટલે કે સ્નાતક ઉપર ભરતી છે. ઉંમર તમારી 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. હવે બીજી 5મી જગ્યા છે પટાવાળા, ટોટલ 2 જગ્યાઓ છે. ધોરણ 10 પાસ ઉપર ભરતી છે, એટલે કે ગુજરાતનું જાણકાર તમારે હોવા જોઈએ. તો મિત્રો ધોરણ 10 પાસ કરેલું હોય તો એ અરજી કરી શકશે. એની અંદર માત્ર પુરુષો અરજી કરી શકશે, સાથે ગુજરાતીનું જ્ઞાન તમારી જોડે હોવું જોઈએ. હવે મિત્રો મહત્ત્વની જે જાણકારી છે એ જાણી લઈએ. તમામ સર્ટિફિકેટોને સર્ટિફાઇડ નકલો અરજી કરવાની રહેશે. તો મિત્રો આમણે ટુ કોપી કહે છે એ પ્રકારે તમારે અરજી કરવાની છે કે તમે જે અરજીની અંદર જે પણ પ્રમાણપત્રો મોકલો છો એની ટુ કોપી કરાવવી જરૂરી છે. ઉપરોક્ત મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારે જ અરજી કરવી છે. તો મિત્રો જે જગ્યા ઉપર તમે અરજી કરો છો એ પ્રમાણે તમારી લાયકાત હોવી જોઈએ. અરજી તથા ઇન્ટરવ્યૂની બાબતો જે નિયમ બજાર સમિતિ સુરત કરશે તે આખરી ગણાશે. તો આની અંદર જે મહત્ત્વની બાબત છે, લેખિત મૌખિક ઇન્ટરવ્યૂમાં ઉમેદવારે પોતાના ખર્ચે આવવાનું રહેશે, તેમજ ઇન્ટરવ્યૂ સમયે શૈક્ષણિક લાયકાત, લિવિંગ સર્ટિફિકેટ તથા જરૂરી કામકાજના અનુભવ વગેરે ઓરિજિનલ સર્ટિફિકેટ લઈ જવાના રહેશે. તો મિત્રો જ્યારે પણ તમે અરજી કરો છો તો એની અંદર તમારે ઝેરોક્સો મૂકવાની છે અને જ્યારે પણ તમને ઇન્ટરવ્યૂ દરમિયાન બોલાવે તો તમારે તમામ ઓરિજિનલ સર્ટિફિકેટ લઈ જવાના છે. હવે મિત્રો 5મી બાબત છે, તમામ અરજદારે નિયમ નમૂના અરજી ઉપરોક્ત સરનામે કરવાની રહેશે અને અરજી માટે નિયત ફોર્મ તમારે 11 થી 5 દરમિયાન એટલે કે જે 50 રૂપિયાની જે ફી ભરી અને મેળવવાનું રહેશે. તારીખની આપણે વાત કરી કે જે તમારે અરજી મેળવવાનું ફોર્મ તમે 24/10/2020 સુધી તમે જે માર્કેટ યાર્ડ છે અહીંયા જઈને તમે ફોર્મ મેળવી શકો છો. ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ સુરત નવી સરદાર માર્કેટ તરફથી જે ફોર્મ મળે છે ત્યાં જઈને તમારે ફોર્મ મેળવવાનું છે, એની તમારે ફી 50 રૂપિયા ભરવી પડશે. તો મિત્રો આની અંદર જે ફોર્મ મેળવી અને અરજી ભરવાનું ફોર્મ છે તમારે છેલ્લી સ્વીકારવાની તારીખ છે 30/10/2020. તમે રૂબરૂ જઈને પણ અરજીના ફોર્મ ત્યાં જમા કરાવવાના રહેશે. તો મિત્રો છેલ્લી અરજી મેળવવાનું ફોર્મ છે 24/10/2020, એની અંદર તમારે 50 રૂપિયા ફોર્મના ચૂકવવા પડશે. સાથે છેલ્લી ફોર્મ સબમિટ કરવાની તારીખ છે 30/10/2020. તો મિત્રો આ માહિતી તમારે જોતી હોય અને આ ફોટોગ્રાફ જોતો હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે આપેલી છે, ત્યાં જઈને તમે ડાયરેક્ટલી ફોટો જોઈ શકો છો. તો બસ મિત્રો આજના વિડીયોમાં મિત્રો આટલું જ. જય હિન્દ, જય ભારત.